મને છોડી દે અબ્દુલ, છોડી દે મને અબ્દુલ, છોડી દે મને. અરે ઠાકુર, આ તો આપણો મગનો. અલ મગના, તે મારા ઠાકુરના ખેતરમાં કામ કરવાની ના પાડી? શું કામ દુશ્મની લે છે મગના, શું કામ દુશ્મની લે છે? દુશ્મન તો અમારું આ પાપી પેટ છે. આમ ગરીબ ને તો બે ટંક જમવાનું અને બે કપડા પહેરવા મળે ને તો બીજે વખા ના મારીએ. અરે વાહ 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 વાહ, તારા મોઢામાં તો જીભ આવી ગઈ, કેટલું સરસ બોલતા શીખી ગયો. અરે મગના, તું કે તો તારા વતી હું મારા ઠાકોરને વિનંતી કરું, હાથ જોડું એમને. કે આ બિચારાને એની મહેનતનું મહેનતાણું તો આપી દે. કેમ ઠાકુર, મહેનતાણું આપશો ને એને? અને બીજો જે ભલ ભલાના પેટમાં ખાડો પાડી શકે. હવે મારી લજ્જુ રાણીએ કીધું છે એટલે તારા પેટના ખાડાનો હિસાબ તો ચૂકતે કરવો જ પડશે ને, કારણ કે આ ઠાકોરનો નિયમ છે, ના ઉધાર ના સરળ હપ્તે, એક ઝાટકે હિસાબ ચૂકતે. લજ્જો, આ ભૂકડી પારસના લોહીમાં જરાય ગરમી નથી. લે, એ લઈ ચાલો આની લાશને, આજે ગામ લોકોને આનો નમૂનો પણ દેખાડી દઈએ. ચાલો. ગામ લોકો, જોઈ લો આ મગનાની લાશ, એ મારી સામે થઈ અને ઠાકોર પ્રતાપસિંહના ખેતરમાં કામ કરવા ગયો હતો, આ એનું પરિણામ છે, જોઈ લો. અને એક વાત ધ્યાનથી સાંભળી લેજો, જો કોઈએ પણ ઠાકોરની વિરુદ્ધ જવાની કોશિશ કરી છે ને તો એની હાલત પણ આ મગના જેવી થશે. અરે કોની માએ સવા સેઠ સૂટ ખાધી છે જે ઠાકોર ભવાનીસિંહની સામે થાય? હવે ધ્યાનથી સાંભળી લો, તમારા ખેતરમાં જે કોઈ પાક થાય એમાંથી 50% ભાગ, અડધો ભાગ આને આપો પડશે લાજોને, સમજ્યા? નહીં તો મારો નિયમ ખબર છે ને તમને, ન ઉધાર ના સરળ હપ્તે, એક ઝાટકે હિસાબ ચૂકતે. ચાલો અબ્દુલ, ચાલ લાજો. ગામમાં કઈ નવાજૂની થઈ લાગે છે? હા રત્ન,
ચોક્કસ એવું જ લાગે છે, માતેલા સાંડ ની જેમ થઈને ફરે છે આ લોકો. શું થયું છે? શું સડસડા જીપમાં જતો જોયો આ લોકોને? કાળો ઘેર વર્તાવી દીધો છે. શું થયું છે? ગામના ચોરા પર મગનાની લાશ પડી છે અને ઠાકુર ઠાકોરની રખા ધમકી આપીને ગયા છે કે કોઈએ એમની સામે આંખ ઉઠાવીને જોયું તો તેની પણ આ હાલત થશે અને કાલ સવારે લગાનનું ધાન ઉઘરાવવાના છે. મગનાની લાશ. એક કામ કર ગોરધન, ભાભીને અને અર્જુનને ઘરે પહોંચાડ. અંતિમ ક્રિયાની તૈયારી કરો, અમે આવીએ છીએ. અરે ગુનો કરીને ક્યાં છુપાઈને બેઠો છો ભવાનીસિંહ? એ ગરીબ અને મજબૂર કુટુંબનો આધાર છીનવી લઈ પોતાની મહેલાતના પડદા પાછળ લપાઈને બેઠો છે. બંધ કર, નહીં તો આ ધરતી પુત્રના છાતીમાંથી નીકળેલી ચીજ તારા કાનના પડદા ફરીને તારા પ્રાણ છીનવી લેશે. નીચે ઉતાર. એ પ્રતાપ, ત્યાં જ ઊભું રહેજે. તારી એ હિંમત કે તું બૂમ બરાડા પાડતો અહીંયા હવેલી સુધી આવી ગયો? જાણી જોઈને અજાણ્યા બનવાની કોશિશ ના કરતા. એ ભવાનીસિંહની હવેલીમાં આવીને તું ભવાનીસિંહને ધમકી આપી રહ્યો છે? નહીં ભવાનીસિંહ, ચેતવણી આપું છું. ધન દોલતના જોરથી, જુલ્મ અને અત્યાચારથી ક્યાં સુધી તમે ગરીબ માણસોને કચડતા રહેશો? પોતાના પરસેવાનું ટીપુ ટેપુ રેડી આ જમીનમાંથી મોલ ઉગાડતા, બે ટંક પોતાના પરિવારના પેટનો ખાડો પૂરતા ગરીબ માણસના મૌનને કાયરતા નહીં સમજતા. મુંગા મોઢે, હવે અમે તમારો અત્યાચાર સહન નહીં કરીએ. બિચારા મગ્નાને માર્યો અને અમારા ગામમાં આવીને અમારી મહેનતના મોલમાંથી અડધો ભાગ માંગ્યો. અડધો ભાગ તો શું, અન્નનો એક દાણો સુદ્ધા નહીં મળે. અમારી મહેનતના રોટલામાંથી હડકાયા કૂતરાને બટકું નાખવાનું અમે બંધ કરી દીધું. એટલે તમે બંને જણા કહેવા શું માંગો છો? ભાઈ માણસ જોડે હું વાત નથી કરતો. મર્દો જ્યારે વાત કરતા હોય ત્યારે સ્ત્રીઓએ વચ્ચે ના બોલવું જોઈએ. ભવાની સિંહ, અમે તો ધરતી પુત્રો કહેવાઈએ. ઓમ ધક્તા તડકામાં પથ્થર તોડીને તેમાંથી ધાન ઉગાડતા ખેડૂત, અને ખેડૂત પોતાના પરસેવે સિંચેલી ધરતીમાંથી મોલ ઉગાડે અને એ મોલમાંથી અમ જેવા ગરીબ જણ પોતાના પેટનો ખાડો પૂરીએ. આજ તે બિચારા ગરીબ ખેડૂત મગનાના જીવતરનો ખાડો કરી નાખે. ગામ લોકોને તારા જુલમ તથા અત્યાચારથી ડરાવ્યા છે, ધમકાવ્યા છે. મારી દોલતના જોરથી આ પંથકની પોલીસને ખરીદી લીધી છે. પણ એક વાત યાદ રાખજે ભવાનીસિંહ, આ રાજ કોઈ જમીનદારીનું રાજ નથી, લોકશાહીનું રાજ છે. તારી દોલતના ત્રાજવે ભલે આ પંથકની પોલીસ ખરીદાઈને કાને બેરી થઈ ગઈ હોય, પણ અમે ધરતી પુત્રો એક સાથે મળીને ઉપરી અધિકારી સુધી એની ફરિયાદ પહોંચાડીશું, મગ્નાના ઘરવાળાને ન્યાય જરૂર અપાવીશું. અરે વાહ, ભાષણ તો બહુ સરસ આપે છે, પણ એ ના ભૂલ કે ઠાકોરના આપેલા પૈસાથી જ અનાજ પાકે છે. આ તારું ભાષણ તારા ઘરે જઈને તારી પત્નીને આપ. ગણવા માંડ ભવાનીસિંહ, મહિના દિવસો ને કલાકો ગણવા માંડ. તારા આ ગુનાની સજા આપીને જેલના સળિયા ગણતો ના કરું તો મારું નામ પ્રતાપસિંહ નહીં. અરે જા જા, ભવાનીસિંહને કોઈ ધરતીમાં ડાટે તેવો આજ સુધીમાં પેદા નથી થયો, સમજ્યો? તો આજે આ ધરતી પુત્રની એક વાત તું યાદ રાખજે. અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું ટક્યું, તો આ ભવાનીસિંહ શું છે? અને હા, રત્ના ગામ લોકોની વચ્ચે આ ભવાનીસિંહ શું બોલે છે? ના ઉધાર ના સરળ હપ્તે. ભવાનીસિંહ, હવે તારો હિસાબ ચૂકતે.
મારો હિસાબ ચૂકતે કરવા માટે તો ખુદ ભગવાને ધરતી પર જન્મ લેવો પડશે ધરતી પુત્ર. જનતાનો લાડકો બન્યો છે એટલે તને હવેલીમાં મારવો ઉચિત ન સમજો. પણ એટલું યાદ રાખજે, જે દિવસે મોકો મળ્યો ને તે દિવસે ન ઉધાર ન સરળ હફતે એક છાટકે હિસાબ ચૂકતે. અરે ઓ ગામવાસીઓ, પોતાના અનાજ માંથી અડધો ભાગ લાવ્યા કેમ નથી? એક વાત કાન ખોલીને સાંભળી લેજો, જે કોઈએ પણ ઠાકુરની વિરુદ્ધ જવાની કોશિશ કરી છે એની હાલત પેલા મગના જેવી થઈ જશે અને તમારામાંથી કોઈની પણ કરવામાં આવશે. મારું નામ છે લાજવંતી, નથી આવતી કોઈ મને લાજ કે શરમ. હવે એકબીજાનું મોડું શું જોઈ રહ્યા છો? જાઓ પોતાના અનાજ માંથી અડધો હિસ્સો લેતા આવો. રત્નાભાઈ, રાત આખી નીંદર નથી આવી મને. રત્ના, કાલે આપણે ભલે હવેલીએ જઈને ચેતવણી આપી આવ્યા, પણ મને લાગતું નથી કે વાત આટલી સહેલાઈથી પતે. આ પ્રતાપભાઈ, મને પણ એમ જ લાગે છે. લાજનજીને ઠાકોરના માણસો ગામ લોકોને ધમકાવે છે. રાજવંતી, થોભો! અરે થોભો, તમે લખો થોભો થોભો. આમની વાત સાંભળીને ગભરાઈ ગયા? અરે ગુલામીની આદત પડી ગઈ છે તમને લોકોને. પહેલા ફિરંગીઓની ગુલામી કરી અને હવે આ જમીનદારોની, અને એ પણ લોકશાહીના દેશમાં. અરે ભાઈઓ, આપણે તો ધરતી પુત્રો કહેવાય, ધરતીના છોડું. ઉપર આપને નીચે જમીન, એ તો આપણી મિલકત છે ભાઈ. ઝુકવું તો માત્ર ઈશ્વરની સામે, આમની સામે નહીં. અરે આમનાથી ગભરાઈને જો તમે આમના ભંડાર ભર્યા કરશો ને તો એ દિવસ અધૂર નથી કે આ ધરતી પર હળ ફેરવીને તમારા પરસેવાથી સીજેલી મોલાતને તેમના ચરણોમાં ધરીને તમારા રોટલા માટે તમે ભીખ માંગતા હશો. આ ધરતીનો છોરું ધરતી પુત્રો ભિખારી થઈને જીવશે. ખસો ખસો તમે લખો. મારી ગાયોનું ધાણ, તમારી માનું ધાવણ, અરે મા મહીસાગરના શ્રાવણના હમ, કહી દો અમને તમારી ગુલામી મંજૂર નથી. એ રત્ના, તમે બંને નેતા બનવા નીકળ્યા છો હા? તમે લોકો અમને સમજી શું રાખ્યા છે? આમ હવેલી પર આવીને બૂમ બરાડા કરશો તો અમે લોકો બી જઈશું? અરે તમારા જેવા લોકોથી ડરી જઈશું એમ? તમે જાણતા નથી દોલતનું જોર. અરે આ લોકોને શિકાર મારવા બેઠા છો પેલા મગનાની જેમ. ભાઈ મારે હારે હું વાત નથી કરતો, ગઈકાલે જ કહ્યું તું મેં. ને ક્યાં છે તારો ભવાની? તારી પાલવની આડમાં છુપાઈને બેઠો છે. એને જઈને કે મરદે મરદની હારે વાત કરાય, બૈરાનો સારો ના લેવાય. અને બીજી એક વાત કાન ખોલીને સાંભળી લે તું. આ પણ કહ્યું તું મેં તને, હવેથી અમે અમારા મહેનતના રોટલામાંથી હડકાયા કૂતરાને બટકું નાખવાનું બંધ કરી દીધું છે. જા કે ને. હા હા, કહી દો એમને, ગુલામી મંજૂર નથી. 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 અને એ માતેલા સાંઢ, હવે તમે લોકો પણ તમારી આંખો પર પડેલા પડદાઓને દૂર કરો. અરે જે ધરતીએ એમનું થાન ખવડાવીને તમને આ કદાવર શરીર આપ્યું છે એનું જોર તમે તમારા ભાઈઓ પર કાઢો છો. અરે તમે પણ ધરતી પુત્રની ઓલાદ છો. આજે આ જમીનદારોના આંગણે તમારા ઈમાનની પૂંછડી પટપટાવી રહ્યા છો. Hey!
વતન માં કોક દે ભૂલો પણ જે ભગવાન એવો થા જે મારો મેમાં રે તુને સ્વરગ ભૂલાવી દઉં એ શામળા જગત થી ન્યારું વતન મારું પ્રાણ થી પ્યારું આખા જગત થી ન્યારું હરિયાલી લહેરાવું હો મહેનત ના મોતી ડારે વાવી હરિયાલી લહેરાવું de
રહેતા ના કરીએ તારું મારું. કરીએ તારું મારું એક બીજાને કાજે મરતા કરીએ સૌનું સારું. માતૃભૂમિના અમે સંતાનો ધન્ય જીવન અમારું. અરે પ્રભુજી પણ અવતાર ખાવાનું હાથી જેટલું અને લડવામાં ઉંદર જેવા. અરે આરામ ખોરો તમને. નાના મારા વાલા ચાકુ, એમાં આ બિચારા ઉપર ગુસ્સો કાઢવાથી કઈ ફાયદો નથી. અને જો તમારે કંઈ કરવું જ હોય તો પેલા બે જીગરી ભાઈબંધો પ્રતાપસિંહ અને રત્ના રબારીને અલગ કરવાનો કંઈ વિચારો ઠાકોરજી? અલગ કરવાનો. હવે મારે જ કંઈ કરવું પડશે. ના ઉધાર, ના સરળ હફતે, એક છાટકે હિસાબ ચૂકતે. અરે રત્નાભાઈ આવી ગયો તો. અરે વાહ વિષ્ણુ, બે બે બે. અરે અર્જુન ની માં ઝડપ કરો, રત્નાભાઈ આવી ગયા છે, ખેતરે જવાનું મોડું થાય છે, ઝડપ કરો. અરે હા, આવી આવી. પ્રતાપભાઈ આજે હું ખેતરે નથી આવતો. કેમ? કાવા જવું છે, ગોગા મહારાજ ના દર્શને. ગોગા મહારાજ ના દર્શને? કેમ અચાનક? તમાર બંને હાટું બાધા રાખી હતી ને, મારી બેન ના ત્યાં દીકરો જન્મે, ગોગા મહારાજ ની કૃપાથી દીકરો જન્મ્યો ને આજ 7-8 વર્ષનો થઈ ગયો ને બાધા કરવાનું ભૂલી ગયો તો અચાનક યાદ આવ્યું કે લાવ વખત મળ્યો છે તો ગોગા મહારાજ ની બાધા પૂરી કરી આવો. ભલે જઈ આવો, જઈ આવો. અને ભાઈ મારા ખેતરનું ધ્યાન રાખજો. અરે આ તે કઈ કહેવાની વાત છે રત્નભાઈ, અને આજે અમારો રાતવાહો તમારા ખેતર જ છે. અમારા ખેતર ભેડા ભેડા તમારું ખેતર હાચવી લઈશ, ચિંતા ના કરો. ભાઈ વિષ્ણુને સાથે લેતા જાઓ છો? ભલે ભલે, પણ એનું ધ્યાન રાખજો હો, અને અમારા વતી શ્રીફળ પણ ધરાવી દેજો. આશીર્વાદ માંગી લેજો અમારા માટે. ગોગા મહારાજ તમારી મનોકામના પૂરી કરશે. હાલો ભાઈ જાઓ, અંબારીને જજો. હા ભાઈ. ચાલો દીકરા, મોડું થાય છે, જુઓ કેટલા વાગ્યા. ચાલો ચાલો ચાલો. હા ચાલો. બાપુ બાપુ, એક ખુશ ખબર લાવ્યો છું. શું? પેલો રત્ન રબારી આજે બહારગામ જાય છે. રત્નો રબારી બહારગામ જાય છે? વાહ, લે તું પણ જતો રે. એનો અર્થ એ થયો કે આજની રાત પ્રતાપ ત્યાં એકલો હશે. આજો દીકરા. આમ અરે વાહ, સાંભળો છો કેટલી રાત થઈ ગઈ છે? તાપડાની બાજુમાં બેસી બેસીને તપ્યા જ કરશો કે પછી આરામ પણ કરશો? સવારે વેલા ઉઠીને પાક લણવા જવાનું છે. અરે તાપણું તો એક બાનું છે, એ બાને રાત નીકળી જાય, ઠંડી ઉડી જાય ને ખેતરોનું પણ ધ્યાન રખાઈ જાય. તમે પણ છે ને અર્જુન. હા દીકરા, પાણી ભરી આવને જરા. લાવ લે. Bye.
ભવાની સિંહ, અડધી રાતે અહીંયા શું કામ? થયું આ શિયાળામાં તાપણીની મોજ માણી લો. કેમ, મહેલાતના પ્યાલામાં ગરમાવો નથી મળતો કે ગરીબ ખેડૂના તાપણે તાપવાવું પડ્યું? હા, જેની ચડવણીથી ગામ આખું ઠાકુરના વિરુદ્ધ થઈ ગયું. તો અમને થયું કે જરા જઈને જોઈએ તો ખરા કે એ પ્રતાપ કયા તાપણાથી તાપે છે કે જેની ગરમી મજૂરાના માથા ઉચકાવે છે અમારી સામે. તે દિવસે તું મારી હવેલીએ વગર આમંત્રણે આવેલો, એટલે આજ તારી છોપડીએ હું પણ વગર આમંત્રણે આવ્યો, એટલે થઈ ગયો હિસાબ ચૂકતે. હા, પણ એ દિવસે તારી હવેલીમાં બે મરોદે એકલા આવ્યા હતા, અને આજે તું તારા ભાડુતી કૂતરાની ફોજ લઈને આવ્યો છે. હાવજ અને વરુમાં આજ ફરક હોય ભવાની સિંહ. હાવજ એકલો શિકાર કરે, જ્યારે વરુઓને ટોળાની જરૂર પડે. પ્રેમ અને યુદ્ધમાં બધું જ માફ હોય છે. બકવાસ બંધ કર તારી. એ છોકરાને લાવ. બાપુ, 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 બાપુ. બહુ ઉછાળા મારતો તો ને, હવે માર ઉછાળા. બહુ ગરમી હતી ને તારા લોહીમાં. અરે આ ભવાની સી આજ સુધી કોઈનું ઉદ્ધાર રાખ્યું નથી. નવધાર ના સરળ હફતે એક ઝાટકે આજ તારા ખાનદાન નો હિસાબ ચૂકશે. મારા દીકરાને છોડી દે ભવાની સી. એ જોઈ શું રહ્યા છો? પુરાઈ ગયો સાવજ પિંજરામાં. ભવાની સી, મરો તો મારા દીકરાને છોડી દે. જેથી ગામ લોકોને ખબર ના પડે કે આ કામ ભવાની એ કરેલું. જોઈ લીધો ને લાજવંતી નો ફટકો, લગાવી દીધો ને ભડકો. આ બાળક તો, આ બાળક તો પ્રતાપસિંહ નો છે. એક વાત સાંભળી લો, એ છોકરાને શોધવો જ પડશે, નહીં તો આપણે મરી જઈશું. સાચી વાત છે, સમજી ગયા ને મારી વાત? એક વાત કહું, કોઈનો જીવ લેવો બહુ સહેલું છે, પણ એક વાર કોઈનો જીવ બચાવીને જુઓ, તમને બહુ શકુન મળશે. શબનમે સાચું કહ્યું હતું, અત્યારે આ બાળકનો જીવ બચાવવા જરૂરી છે. ઠાકુર,
ઠાકોર તને જોઈ રહીશ. પ્રતાપસિંહને તો મારી નાખ્યો, છોકરો છોકરો નહીં મળે તો ઠાકુર આપણને મારી નાખશે. શોધી કાઢો છોકરાને, જાઓ. આ બાળકને અહીંથી દૂર લઈ જવું પડશે, અહીંથી બહુ જ દૂર. ડોક્ટર સાહેબ, કઈ પણ કરો, અરે જોઈએ એટલા રૂપિયા લઈ લો, મારી આ છોકરીને જિંદગી બચાવો. કઈ પણ કરો, જોઈએ તો મારું લોહી લઈ લો ને. અરે ભાઈ, તમારું લોહી મેચ થતું હોત તો ક્યારનું લઈ જ લીધું હોત. હલો, ડોક્ટર મહેતા સ્પીકિંગ. શું કહ્યું? ઓ પોઝિટિવ બ્લડ ક્યાંય નથી. ઓ નો, પ્લીઝ ટ્રાય અગેન, પ્લીઝ. શું થયું ડોક્ટર સાહેબ? એક જ આશા હતી. આખા શહેરમાં કર્ફ્યુ લાગેલો છે, ઓ પોઝિટિવ બ્લડ ક્યાંય મળતું નથી. ખૂબ જ તકલીફ છે. માય ગોડ. ડોક્ટર સાહેબ, મારા લોહીની તપાસ કરી લો, ક્યાં કામ આવી જાય. સિસ્ટર, આમનું લોહી જરા ચેક કરાવી લો. ચાલો ભાઈ. સાહેબ, લોહી મેચ થઈ ગયું છે. તો ક્યારના કહેતા કેમ નથી ભાઈ? સાહેબ, શું કહું? મારું નામ અબ્દુલ છે, હું એક મુસલમાન છું, એટલે વિચારતો હતો કે હિન્દુ બાળકને મારું લોહી કેવી રીતે આપું. પછી એક વાત સમજાણી કે હિન્દુ હોય કે મુસલમાન, લોહીનો રંગ તો એક જ હોય છે, લાલ. કેટલા લોકોનું લોહી રળાયું છે મેં. આજે ખબર પડી કે લોહીની કિંમત શું હોય છે. અરે આ બધું શું છે? મારા ભાઈબંધ ના ઘરને આંગણે લાશો પડી છે, ને પ્રતાપભાઈ દેખાતા નથી. મારી બેન, જો મને આવી ખબર હોત તો માર કામ ના જાત. શું થઈ ગયું પ્રતાપભાઈ? ભાઈ, પૂરી વાતની તો મને ખબર નથી. ગઈ રાત્રે મારા દીકરાને ગોતતો ગોતતો ખેતર ભણી ગયો, અને ત્યાં બે લાશો જોઈ હું તો ગભરાઈ ગયો, હેબતાઈ ગયો ભાઈ. પછી ગામવાસીઓને બોલાવી ને આ બંને લાશોને હું અહીંયા લઈ આવ્યો. બાપા, ઓ બાપા, મને મારો મિત્ર અર્જુન ક્યારેય નહીં મળે. કોને બાપા અહીં ક્યાંય દેખાતો નથી. કોને? ક્યાં છે મારો મિત્ર અર્જુન? અને બસ સાહેબ, મારો ભાણો ક્યાં છે?
મારો ભાણો ક્યાં છે માસ્ટર સાહેબ? રાતના અંધારામાં તો ભાઈ મને આ બે સિવાય બીજું કઈ દેખાડું નહીં. પછી મેં ગામવાળાને ભેગા કર્યા ને જુવાનીઓને વહેલી હવારે ગોતવા મોકલ્યા છે ભાઈ. પણ શું માસ્ટર સાહેબ, એ લોકો ખાલી હાથે જ પાછા આવ્યા ભાઈ. આજુબાજુના બધા જ ગામોમાં ગોતી વળ્યા લોકો, પણ અર્જુનનો ક્યાંય પત્તો નથી લાગતો. ભાઈ હવે સમય બહુ ઉતરી ગયો છે, આપણે જે હવે કરવાનું છે એ વહેલી તકે કરી લઈએ. બાપુ, મને કોને મને મારો મિત્ર ક્યારેય નહીં મળે. ના બેટા ના, તારો ભાઈ બન જરૂર આવશે. એ જ્યાં હશે ને ત્યાં ગોગા મહારાજ એની રક્ષા કરશે. હા બાપુ, મને મારા મિત્ર પર પૂરો વિશ્વાસ છે. હા બાપુ, એ આવશે. ગોગા મહારાજ એ જ્યાં હશે એની રક્ષા કરશે. જો અબ્દુલ, મારે તને એક વાત કરવી છે. બાળકની સારવાર તો મેં કરી લીધી છે, પણ આ રિપોર્ટ પ્રમાણે એ કદાચ એની યાદાશ્ત ખોઈ બેઠો છે. અલ્લાહ પરવરદિગાર, જેવી અલ્લાહની મરજી, હું પણ મારું બધું ગુમાવી બેઠો છું ડોક્ટર સાહેબ. હવે અમે બંને સાથે મળીને લખીશું હૈયાના કોરા કાગળ પર એક નવી જિંદગી. બાપુ, મને મારો મિત્ર અર્જુન ક્યારેય નહીં મળે. ના બેટા, એવું ના બોલાય. મને હજાર હાથવાળીનો ભરોસો છે, એ જ્યાં હશે ને ત્યાં તેની રક્ષા કરશે. ભાઈ, તમારું બિલ. બેન, હું મારા પરિવાર મારું સર્વસ્વ ગુમાવીને આ શહેરમાં આવ્યો છું. અત્યારે મારી પાસે એક પૈસો નથી. મને બે દિવસની મોહલત આપો, હું મજૂરી કરીને તમારું બિલ ચૂકવી દઈશ. ભાઈ અબ્દુલ, કેમ આમ બોલે છે? સેઠ, મારા માટે તો આ શહેરમાં નીચે ધરતી અને ઉપર આપ છે. અબ્દુલ, તે મારી છોકરીની જિંદગી બચાવી છે. આપ આ ડોક્ટરનો બિલ મને ચૂકવવા દે. આ શું કહી રહ્યા છો તમે? મને મારા લોહીની કિંમત આપી રહ્યા છો? નહીં નહીં અબ્દુલ, તું ગેરસમજ ના કરીશ. પણ જો તને વાંધો ન હોય તો એક વાત કહું. હું પણ આ શહેરમાં પહેરેલે કપડે આવ્યો હતો. અહીંયા મારી એક હોટલ છે. બસ, મેં મારી જિંદગીની શરૂઆત એ હોટલથી કરી હતી. અત્યારે એ હોટલ બંધ પડી રહી છે, તો તું એ હોટલ ચલાવ. તું પણ કમાય અને હું પણ કમાવ. બાબા, ઓ બાબા, ઠાકુરના અડ્ડે દાડુ પીન મને કઈક થાય છે. બેટા, બેટા, શું થાય છે તને? શું થયું તને? જુઓ, જુઓ ગામ વાળાઓ, જુઓ ચિડવાઈ ગઈ. ભવાનીસિંહના કારણે. અરે જો આ ગામમાં દારૂ વેચાતો ન હોત તો આપણા ગામના જુવાની આ દારૂ ની લતે ન ચડ્યા હોત. ના છે, આજે મારે આ દિવસ જોવાનો વારો ન આવ્યો. એક જ કહું છું, અરે હવે તો આખો કોલો, મારી વાત તે સમજો. દૂર કરો, દૂર કરો આ દારૂ રૂપી રાક્ષસ ને આપણા ગામમાંથી. નહીં તો આ રાક્ષસ, આ રાક્ષસ આખા ગામને ભરગી જશે. આજે તો મેં મારું રત્ન કહ્યું છે,
યાદ રાખજો, કાલે ઉઠીને તમારો પણ વારો આવશે. માસ્ટર થઈને તારા છોકરાને તો સંસ્કાર આપ્યા નથી, તું શું ગામના છોકરાને સંસ્કાર આપવાનો હતો? જો તારા છોકરાની હાલત. આ છોકરાને સુધાર્યો નહીં, આપણને કે છે આવો માસ્ટર જોઈએ આપણે? બેટા કેટલી વાર, અરે મોડું થાય છે, મુહૂર્તનો સમય નીકળી જશે, જરા ઉતાવળ કર. વાહ વાહ વાહ, આજે મારી દીકરી કેટલી સરસ લાગી રહી છે, એકદમ સુંદર મારું પ્રિય બેટુ. ચલો ચલો, હવે મુહૂર્તનો સમય થઈ ગયો છે, આપણે મોડા પડીશું. અરે મુનિમજી ક્યાં ગયા? આ આવી ગયા. ચલો 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 બેટા, ચલો ચલો. વેપારી માણસ છું, મને મને ઝઘડા પસંદ નથી, દાદાગીરી કરતા મને આવડતું નથી. અરે ભાઈ, હરાજીમાં મારી બોલી ઊંચી હોવાથી આ જમીનનો માલિક હું બન્યો છું. સાંભળી લીધું? આ જગ્યાની હું માલિક છું. ગેટ આઉટ ફ્રોમ હિયર, નીકળી જા અહીંયાથી. અહીં ધરતી કન્સ્ટ્રક્શન નહીં, શક્તિ હોટલનો પાયો નખાશે. દીનાનાથ, સમજાવી દેજે તારી છોકરીને, છોકરાના કપડા પહેરવાથી છોકરી છોકરો નથી બની જતી. મારું નામ છે સમ્રાટ સાઠે, જે કોઈને ના કાઠે.
આમ તો નહીં પાછો. પ્રિયા બેટા સાંભળ. પપ્પા તમે જરાય ચિંતા ના કરશો, આવા હાલી મવાલી તો આવીને જાય. મારી વાત સાંભળ બેટા, તું સમજતી નથી આ હાલી મવાલી કહેવાય બધા. પ્રિયા જો સાંભળ મારી વાત બેટા, તું મારી એકની એક દીકરી છે. હેલો ભાઈ, એ ચા લગાવ જલ્દી, બસો ભજીયા. ક્યાં છે તારો શેઠ અબ્દુલ? કઈ દે સમ્રાટ સાથે આવ્યો છે. ક્યાં છે બોલ. મારા અબ્દુલ બાબા અહીંયા નથી, નમાઝ પડવા ગયા છે. બોલાવે ને, હોટેલ ખાલી કરવાની છે. બાબા નથી અહીંયા, મારો ઉસ્તાદ અહીંયા છે. તારો ઉસ્તાદ શું કરી લે છે? હા બોલાવ તારા ઉસ્તાદ ને, સમ્રાટ સાથે આવ્યો છે હોટેલ ખાલી કરાવવા. ઉસ્તાદ અબ્દુલ ની હોટેલ ને ખેદાન મેદાન કરી નાખો, જાઓ. હા બસ. પેલો ખૂણામાં કોણ પડ્યો છે જોઈ લો, ઉઠાવીને ફેંકી દો બહાર. અતિથિ દેવો ભવ. અર્જુન અબ્દુલ પઠાણ ની હોટલ કિસ્મત માં સ્વાગત છે તમારું. મારો એને. નમાઝ માટે શું ગયો? આ શું કરી દીધું? હા અરે પણ હોટેલ ખાલી કરવાનું કે? અરે આખો દિવસ હીરોગીરી કર્યા કરે છે, અરે કામ ધંધો નથી કરવો. હા અરે પણ દાદાગીરી. ચાલ 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 ચાલ. અરે ચાલ નીકળ એને કર, બસ વડિયા જ કરવાનું હંમેશા. ઉભો થા ઉભો થા. કેમ ભાઈ, વધારે વાગ્યું તો નથી ને? નહીં હે, શું કરું, એનો હાથ જ એવો છે. પણ તારા નસીબ સારા છે કે હું હાજર ન હતો, નહીતર 108 બોલાવી પડ. ચાલ નીકળ અહીંથી, નીકળ નીકળ. સાંભળ સાંભળ સાંભળ, એનું નામ છે અર્જુન અને મારું નામ છે અબ્દુલ અને આ મારી હોટેલ છે, યાદ રાખજે. મારી મુટણની મોનીતી મેલણી હો ભરજે, ઓ મા આજ મને હો ભર હો ભર. મારો બાળપણનો ભેરું
માના વિરહને વાતો કનજે મોડો હે મેલડી અર્જુન લાવું તો જન મારો તારો ગોણો ન ગરબા ગાવું હે બેટા વિષ્ણુ તારા નાનપણના ભેરું અર્જુનને યાદ કરી કરીને આમ ક્યાં સુધી તારું જીવન કાઢીશ હા બેટા બાપા આજ મારા જીવતરમાં અર્જુન વના અંધારું છે મને અર્જુન વના કશું હૂસતું નહીં મારી મેલડીના નામનો બરું હશે એક દાડો મારી મેલડી મારો અને મારા અર્જુનનો મેળાવો કરાવશે હા બેટા મારું મન પણ કંઈક આવું વિચારી રહ્યું છે માં મેલડી હવ હારાવાળું કરશે ચાલ બેટા મોડું થઈ ગયું છે ચાલ ઘરે ચાલ બેટા મને જાત જાતના ઓળા દેખાય છે ઘડી ઘડી ભડકા દેખાય છે કઈક અવાજ સંભળાય છે નાનપણથી કઈક મને ઊંઘમાં ખબર નથી પડતી બાબા જિંદગીનો કયો તાર છે જે મારા આવા સપનાની સાથે જોડાયેલો છે કાઈ નહીં દીકરા ચાલ સોઈ જા અબ્દુલ અરે શેઠજી આવો સલામ અલેકુમ વાલેકુમ સલામ બેસો હા શેઠ સાહેબ દર મહિને તમારા પૈસા ટાઈમ પર પહોંચી જાય છે ને પહોંચી જ જાય છે તારા જેવો ઈમાનદાર માણસ મારી જોડે હોય પછી મારે પૈસાની ક્યાં ચિંતા છે સેટ આજે અહીંયા અચાનક અરે ભાઈ પણ ગઈકાલે તારી હોટલ પાસેથી પસાર થતો હતો તો જોયું કે એક જુવાન તારી હોટલમાં મારામારી કરતો હતો ને બદમાશોને મારતો હતો પાછા ભગાડીયા મૂક્યા એ કોણ હતો મારો અર્જુન ઓહો અચ્છા એટલે એને પણ તે શેર ખાન બનાવી દીધો એમ ને હા પણ આજકાલ એ કઈ કરે છે કે નહીં હા હા કરે છે ને આખો દિવસ હીરોગીરી કરે છે એક કામ કર લે મારું કાર્ડ તારી પાસે રાખ મારે ત્યાં મોકલી દેજે મારે એના જેવા નવજુવાનની જરૂર છે હું એને કામે લગાડી દઈશ શુક્રિયા શેઠજી ઓય ટોપી હા સાહેબ અહીંયા દિનાનાથ શેઠ નો બંગલો આજ છે ને હા બંગલો તો આજ છે પણ તમે નોકરી માટે આવ્યા છો લગભગ એવું જ છે એટલે તમે નોકરી કરશો નોકરી નોકરી કરશે નોકરી ગાંડાની જેમ કેમ હશે જ ભાઈ તું અરે ગાંડા તો તમે થઈ ગયા છો સાહેબ અહીંયા નોકરી કરવા આવ્યા છો કેમ કઈ લોચો છે જવા દો ને હવે કઈ નથી કેવું અરે કે ને યાર કે ને નહીં કહું તારા શેઠિયા ને બસ બોલ ને શું લોચો શું છે અરે આ અમારા શેઠ ની છોકરી છે ને એ થોડી અકડું છે એટલે અઠવાડિયા થી કોઈ વધારે ટકતું જ નથી એટલે ભાઈ મારી તમને એક સલાહ છે કે અહીંયા ખોટો સમય ન બગાડો ને ક્યાંક બીજે જઈને નોકરી ગોતી લો શેઠ ની દીકરી વા પંચક છે હા એટલે એન્જિન માં કઈ ગરબડ છે દોસ્ત એવું જ કઈક છે તો રાઉસ કરવાની બહુ મજા આવશે યાર અરે ઓ ભાઈ 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 સાંભળો તો ખરા તમે ભોગ તમારા નમસ્તે શેઠ હું આ કાર્ડ આપ્યું તું ને તમે કહ્યું તું મળી જજે અરે આવ આવ નવજુવાન આવ મને ખાતરી હતી કે તું જરૂર આવીશ બેસ બેસ નવજુવાન તો ખરો શેઠ પણ મારું નામ અર્જુન છે અર્જુન મને ખબર છે મને કે બોલાવ્યો છે કઈ કામ છે મારું હા અર્જુન અર્જુન મારી પાસે ધન દોલત નોકર ચાકર ભગવાને આપેલું બધું જ છે પણ એક કહેવત છે ને જેની પાસે દોલત વધારે હોય ને એના દુશ્મનો વધારે હોય મારી સાથે પણ કંઈક આવું જ બન્યું છે આમ જોવા જાઓ તો મારી સૌથી મોટી દોલત
મારી એકની એક દીકરી પ્રિયા છે, મને કઈ પણ થાય તો ચાલે, પણ એને કઈ પણ ન થવું જોઈએ. મારી દીકરી માં વગરની છે, એટલે ખૂબ જ લાડ કોડમાં ઉછરી છે, અને એને કારણે ખૂબ જ ઘમંડી તોછડી થઈ ગઈ છે, અને એને કારણે મારે ત્યાં કોઈ ડ્રાઈવર ટકતો જ નથી, કોઈ માણસ ટકતો નથી, અને મારે તારી જરૂર છે. હું ઈચ્છું કે તું મારે ત્યાં ટકે. જો જો બેટા, એ કંઈ પણ બોલે ને તો તું એનું ખોટું ના લગાડીશ. તને બાય ધ વે, તને ગાડી ચલાવતા તો આવડે છે ને? શેઠ, મારી પાસે મારી કોઈ ગાડી તો નથી, પણ દુનિયાની કોઈ ગાડી એવી નહીં હોય જેને હું પાણીના રેલાની જેમ ના ચલાવી શકું. ગુડ મોર્નિંગ ડેડી. અરે બિટ્ટુ, પ્રિયા બિટ્ટુ આવી ગયો. જો બેટા, આ ડ્રાઈવર. નમસ્તે ડેડી. મેં તમને હજાર વખત ના પાડી છે, મારે કોઈ ડ્રાઈવરની જરૂર નથી, છતાં પણ રોજે બીજો ત્રીજો ચોથો ક્યાં ક્યાંથી ડ્રાઈવર લઈ આવો છો. અને હા, આજ દિન સુધી કોઈ ડ્રાઈવર ટક્યા છે મારી પાસે? તમે પણ ડેડી સમજતા નથી, આ પણ નથી ટકવાનો. જો બેટા, મેં જે પણ કંઈ કર્યું છે તે સમજી વિચારીને કર્યું છે. મેં કહ્યું ને બેટા એકવાર. ઠીક છે, અચ્છા તું મારી ગાડી ચલાવીશ? હા, આજ દિન સુધી કોઈ ડ્રાઈવર ટક્યો નથી અને તું પણ નથી ટકવાનો, સમજ્યો? હું પણ જોઉં છું કે તું કેટલા દિવસ ટકે છે. શેઠ, આ તમારી દીકરીનું નામ શું કહ્યું તમે? પ્રિયા નામ છે મારું, પ્રિયા. પ્રિયા હોય, શિયા હોય, રૂપલ હોય, પ્રીતલ હોય, મને કોઈ ફરક નથી પડતો. અને હા, એક વસ્તુ તમે પણ સમજી લો, મારું નામ એ એ એ નથી, અર્જુન છે, અર્જુન. બનેટ તો બહુ ગરમ છે શેઠ, પણ ચિંતા નહીં કરો, સંભાળી લઈશ. આવી ગઈ તમારી કોલેજ. બહાર જઈ મકાઈ ડોડાની જેમ ઉભો રહી ગયો, દરવાજો પણ નથી ખોલતો, એની જાતે સમજે છે શું? થેન્ક યુ તો કહેતા જાઓ. કમાલ છે શેઠ, ચાય કરતા તો કેટલી ગરમ છે. હલે. હાય પ્રિયા. ઓ હાય, કેમ છે તું? બસ મજામાં છું. ક્લાસ થઈ ગયા શરૂ? હા, શરૂ થઈ ગયા છે. એ છોકરી, શું નવું એડમિશન છે ને? તો તારું નામ પણ હશે. છોડી દે મને. તારું કામ પણ સારું હશે. એ છોડી દે મારો હાથ. આ તો ગુસ્સે થઈને જવા લાગી. બાય બાય. એને ખબર નથી આજ સુધી આપણા હાથમાંથી કોઈ છૂટ્યું કે આ છૂટશે. છોડ મને. શું છે આ બધું? હા, શું છે? એ તો ખાલી નવી ભરતી હતી, એટલે અમે એનું સ્વાગત કરી રહ્યા હતા. એમ? નવી ભરતીઓનું તમે આ રીતે સ્વાગત કરો છો? જો પ્રિયા, મને છોડી દે, નહીં તો તું જાણે છે ને કે હું કોનો માણસ છું. શક્તિશીનો. બોલાવું એને? બોલાવ, બોલાવ તારા શક્તિને, હું પણ જોઉં. શક્તિ, 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 તું અહીંયા કોલેજમાં ભણવા આવે છે કે સ્ટુડન્ટ્સને હેરાન કરવા? હા, તો હવે તું શીખવાડીશ કેવી રીતે લોકોનું સ્વાગત કરવાનું એમ? શક્તિ, સૌથી પહેલા તો મારો હાથ છોડી દે. ઓળખે છે હું કોણ છું? શેઠ દીનાનાથની દીકરી છું. તો છોડી દીધો. હા, છોડી દીધો. પણ એ હું કોનો દીકરો છું ઓળખે છે? હા,
આ કોલેજ ના મેનેજિંગ ટ્રસ્ટી કોણ છે? ભવાનીસિંહ. હા, અને હું કોણ? શક્તિ. ભલ ભલા ને મિટાવી દે હસ્તી. યુ રેસ્કલ. મને લાફો માર્યો શક્તિ સિંહ ને. જો મારી ખોટા ટાઈમે મિસ કોલ આવી ગયો. નહીં, કોણ છે કે તું? લાગે છે કે આ તારો કોલ ડાયવર્ટ કરવો પડશે. કોલ ડાયવર્ટ કરતા પહેલા બેલેન્સ ચેક કરજે કે રિચાર્જ કરી આપું તને. કબૂતર મોબાઈલ નો ગેરંટી વાળો. અર્જુન, શું વાત છે? મોસમ બદલાય અચાનક. કોલેજ નો કિંગ, છોકરીઓની છેડતી શક્તિ. ચાલ બતા શક્તિ, ચાલ શક્તિ. નહીં છોડું તને, નહીં છોડું. મારું નામ શક્તિ. ચલે મીઠા વગર ના ઉસલ પાવ વાસી ભજીયા. ચાલ નિકાલ. ચાલ 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 શક્તિ. નહીં છોડું તને. ચાલ નહીં છોડું. તેની માને એ ઓ થેન્ક યુ. મને તને જ કહું છું. મોબાઈલ ભૂલી ગયા હતા. જાઓ ને, મોડું થશે. મારે નથી જવું. એટલે બસ આજે લેક્ચર ભરવાનો કોઈ જ મૂડ નથી. કમાલ છે યાર, આ તો વારંવાર મોસમ બદલે છે. સાદા ગાંઠિયામાંથી ચાઇનીઝ ચાઉચાઉ. શેઠિયાની દીકરી છે ભાઈ. આજકાલની છોકરીઓની રાતોની નીંદરી હેરાન થઈ જાય છે. એટલે તું કહેવા શું માંગે છે? આજકાલ તમારા જેવી મોટા બાપની દીકરીઓને પ્રિયંકા ચોપડા ને કરીના કપૂર બનવાના થકારા જાગ્યા છે. ઘરમાંથી નીકળતા પહેલા આઈનામાં પોતાના ફિગરને તપાસવામાં આબરૂને ઘરે મૂકીને આવતી હોય છે. કોલેજમાં પગ મૂકે એટલે એમના કાન સીટીઓ સાંભળવા માટે તરસે. ટુકા ટુકા સ્કર્ટ, હ
હવામાં લહેરાતી મીડી અને દૂટીથી નીચી નીચી જીન્સ. સાલી સીટી વાગે તો એ તકલીફ ને ના વાગે તો એ તકલીફ. અરે 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 શું જોઈ રહ્યો છે? ગાડી ચલાવ. ગુજરાતની નારીની લજ્જા અને મર્યાદા જોઈ રહ્યો છું. જુઓ ને આવા સાદા કપડામાં પણ કેટલી શોભી રહી છે. છે એના શરીરનું એક પણ અંગ દેખાય છે? છે કોઈની મજાલ કે એમને જોઈને કોઈ સીટી પણ વગાડે? મેડમ, કપડાં પહેરવાની રીતો જુદી જુદી હોઈ શકે, પણ પ્રિયંકા કે કરીના બનવાથી માન મરતો બહુ નથી જળવાતો. ફેશનેબલ કપડાં પહેરો, પણ એવા નહીં કે જેને જોઈને માણસ માણસમાંથી હવસી જાનવર બની જાય. ક્યારેક આઈનાની સામે આમના જેવા કપડાં ઓઢીને જોજો, ત્યારે સમજાશે કે સ્ત્રી એટલે શું. સોના ચાંદીના ઘરેણાની જગ્યાએ લજ્જાનું આભૂષણ ઓઢીને જોજો, અને પછી જુઓ કોઈની મજાલ છે કે આંખ ઊંચી કરીને પણ જુએ. ખબર છે, મોડું થાય છે, ચાલ. જેવો હુકમ સરકાર. Oh.
સજની ચાલો તારે સંગ શરણાયું રે બગડાવું ગોરી પાને તર પ્રીત નું ઓઢાડું ઢોલ શરણાયું રે બગડાવું ગોરી પાને તર પ્રીત નું ઓઢાડું ઘોડે ચડી આવી તુજને પરણીને લઈ જાઉં હારે હા હારે હા હું પરણીને લઈ જાઉં ઓ જન્મ જન્મની ગોરી પ્રીત રે મેં તો હૈયે લખ્યું સજની તારું ના મેં તો હૈયે લખ્યું સજની તારું ના તો હૈયે લખ્યું સજની તારું ના મેં તો હૈયે લખ્યું સાજણ તારું નામ મેં તો હૈયે લખ્યું સજની તારું ના એક ઉછળતું રમતું તોફાની જણું આજે મને કોઈ 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 નવા જ સ્વરૂપે દેખાય છે. નદીના તટમાં પથરાયેલા નીર તો એના એ જ છે, પણ એ આજે કંઈ મને વધુ શાંત સ્વચ્છ ને નિર્મળ દેખાય છે. જોકે બેટા, તું તો બંને સ્વરૂપમાં મને એટલી જ ગમે છે, પણ આજે આજે હું તને મારો લાડકો નહીં, મારી લાડકી કહીશ. અરે પણ તું ક્યાં જાય છે અત્યારે? હા પપ્પા, બધી જ વાત પછી, બાય. અરે અરે પણ ક્યાં જઈ રહ્યા છે આટલા ઝડપથી? મારા જેવું હટકટ જુવાન પણ નથી દેખાતો. અથડાવાને અથડાવામાં મારો ખભો તૂટી ગયો હતો. તો પ્લાસ્ટર કરાવી દે, જલ્દી ગાડીની ચાવી આપ, મારે ખાસ કામ છે. ગાડીની ચાવી? અરે મને કોને શું કામ છે, હું છું ને તું છે, એટલે જ તો કહું છું કે જલ્દી ચાવી આપ, મારે ખાસ કામ છે, ચાલ ને. અરે મારી મારી વાત તો સાંભળો, તમારા પપ્પાએ તો એ જ કારણસર તમારી ગાડીનું સ્ટીયરિંગ મને સોંપ્યું છે. અરે હુકમ કરશો ત્યાં વળી જશે સ્ટીયરિંગ બસ. અરે ગાંડા, મારા પપ્પાએ તો તને ગાડીનું સ્ટીયરિંગ સોંપ્યું છે, પણ હું તો મારી જિંદગીનું સ્ટીયરિંગ તને સોંપવા માંગુ છું. બહુ સવાલો કરે છે તું, મેં કહ્યું ને જલ્દીથી ચાલ ગાડીમાં બેસી જા. અરે ફરી પાછી આ તીખી ચટણી મીઠી કડી કેવી રીતે થઈ ગઈ! હે ભગવાન, હે હનુમાનજી, મારી રક્ષા કરજો, રક્ષા કરજો, રક્ષા કરજો. ચાલો હવે. હા હા, લાઇસન્સ છે ને તમારી પાસે? મંદિરે અને આ મૂર્તિ, આ તમે મને ક્યાં લઈ આવ્યા?
મંદિરે આવવાની આટલી બધી ઉતાવળ? ઉતાવળ તો ખરી, પણ મંદિરે આવવાની નહીં, તને એકલામાં મળવાની, ઠાકોરજીની હાજરીમાં. અને હા, તું મને, તમે નહીં, તું કહેને. હું તમને, તું. હા, તું મને તું જ કહેને. તું, અરે પણ બાર રીતે ગાડી ચલાવવાની હોય, ભાન છે તમને? તને રસ્તામાં કશુંક થઈ ગયું હોય તો આ ઠાકોરજીની મૂર્તિની જગ્યાએ આપણે વાદળોની પેલે પર ઠાકોરજીના ચરણોમાં બેઠા હોત સ્વર્ગવાસી થઈને. હા, પણ ત્યાં પણ તું તો હોત જ ને મારી સાથે. હું કઈ સમજ્યો નહીં. મનમાં ને મનમાં વાદળોની બાળ, હું તો તારી સાથે ઉડવા લાગી છું અર્જુન. એક જ પળમાં, એક જ પળમાં તે મને કેટલી બધી બદલી નાખી. એક નારી, સ્ત્રી શું હોય છે, એ તે લખી નાખ્યો મારા હૈયાના પાંદડે, અને કોરાઈ ગયું તારું નામ મારા હૃદયે. અર્જુન, આજ સુધી સાંભળ્યું હતું, પ્રેમ આવો હોય છે, પ્રેમ તેવો હોય છે, પણ આજે, આજે મને સમજાઈ ગયું છે કે જોડીઓ, જોડીઓ તો ઈશ્વર જ નક્કી કરે છે, અને અમુક ચોક્કસ સમયે, અમુક ચોક્કસ સમયે તમારી સામે લાવીને મૂકી દે છે એ જડને જીવતરના પગલા સાથે માણવા માટે. જેમ કે તું મારી ગાડીનો ડ્રાઈવર બનીને આવ્યો અને અને મારા જીવતરનો સાથી બની ગયો અર્જુન. હું કઈ સમજ્યો નહીં. અરે મૂરખ, હું તને પ્રેમ કરું છું. એક પળ માટે પણ મારા મનમાં તારા વિના બીજું કશું જ રમતું નથી, મને કશું જ ગમતું નથી. મારા હૈયાના મંદિરે તારા સિવાય બીજા કોઈનું પણ નામ ગુંજતું નથી. આ ઈશ્વરની સાક્ષીએ કહું છું અર્જુન, હું તને બહુ જ પ્રેમ કરું છું. મેં તો હૈયે લખ્યું સાજન તારું નામ. અરે પ્રિયા, તમે તો ઠાકોરજી, કઈ સમજાયું તમને? હવે આને કઈ રીતે સમ, તમે આ અમીરની દીકરીને આવી કેવી બનાવી પ્રભુ? ઘડીકમાં કાંટાળો થોર તો ઘડીકમાં લજામણીનો છોર, પળમાં ગરમ ચાય તો પળમાં ઠંડી લસ્સી, કમાલ છે પ્રભુ. જય માતાજી સમ્રાટ. જય માતાજી, જય માતાજી. આવ આવ, કેમ છો? તે કોઈ દિવસ નહીં આજે અહીંયા ભૂલો પડ્યો. કેમ છે રઘુ? હા મજામાં. એક જરૂરી કામ હતું સમ્રાટ, એટલે આવ્યો છું. શું વાત છે? ઠાકોર ભવાનીસિંહના દીકરાને આજે મારી જરૂર પડી? હા, મજાક કરવાનો સમય નથી આ. મારી પર જે વીતી છે ને, હું જાણું છું. એને તો હું નહીં છોડું, એનો બદલો લઈને જંપીશ. કોણ છે જેણે મારા શક્તિનું અપમાન કર્યું છે? તમે કહેતા હો તો ભાઈ, એને અત્યારે જ પતાવી દઉં. રઘુ, તું માને છે એટલો કમજોર નથી, એને મારવા માટે તો પ્લાનિંગ કરવો પડશે. પ્લાનિંગ જો સાંભળો, એ પ્લાનિંગ છે શું? અર્જુનભાઈ, મેડમ જોડે ફાવી ગયું ને? આવ, આપણને તો બધાની જોડે ફાવે, બધાનો સ્વભાવ ઠીક કરી નાખીએ, નો પ્રોબ્લેમ. હેલો, મુનિમજી બોલું છું. મુનિમ સમ્રાટ સાથે બોલું છું. કહી દેજી તારા શેઠને, એના ધરતી કન્સ્ટ્રક્શન ઉપર મેં કબજો કરી લીધો છે, અને તારા શેઠને કહી દેજે થાય કરી લે. હા જુઓ ને, અરવા શું થયું મુનિમ કાકા? કેમ ગભરાયેલા છો? અર્જુનભાઈ,
પેલા સમ્રાટ સાથે આપણા શેઠના પ્લાન્ટ પર કબજો કરી લીધો છે. સમ્રાટ સાથે પેલો ચેટિયા વાળો બાબો સાથે કોઈને ના ગાંઠે એની જાતના બેટા મારું શેઠને જાણ કરવી પડશે. દીનાના તો માણસ છે. મારું નામ છે સમ્રાટ સાઠે, જે કોઈને ના કાઢે. અને મારું નામ અર્જુન છે સાઠે. નામ સાંભળીને તારા જેવા લુખ્ખા નાઠે. મોબાઈલ કોર્નર, બેલેન્સ છે કે પતી ગયું? રિચાર્જ કરી આપું. થઈ ગયું.
અર્જુન અર્જુન ક્યાંય દેખાતો નથી. અર્જુન અર્જુન ભાઈ અર્જુન અર્જુન ભાઈ અર્જુન ડેડી ક્યાં જુઓ? અર્જુન 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 શું થયું? અર્જુન 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 ડેડી ડેડી આટલું બધું ડોય. અર્જુન 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 શું થઈ ગયું તને? અર્જુન તું બોલતો કેમ નથી? ડેડી ડેડી જુઓ અર્જુને શું થઈ ગયું. અર્જુન જલ્દી ફોન જોડો. હેલો ડેડી, મારા અર્જુનને કઈ થશે તો નહીં ને? ના બેટા. ડોક્ટર ડોક્ટર મારા અર્જુનને બચાવી લેજો. તમે લોકો અહીંયા ઉભા રહો, પેશન્ટને ઓપરેશન થિયેટરમાં લઈ જવાનો છે. ડેડી. હા બેટા. ડેડી, હંમેશા હંમેશા એવું જ કેમ થાય છે? હું જેને બહુ જ પ્રેમ કરું છું એ મારાથી દૂર થઈ જાય છે. મમ્મી, મારી મમ્મી પણ, મારી મમ્મી પણ મને છોડીને જતી રહી. અર્જુન, મારો અર્જુન પણ છોડીને જતો નહીં રહે ને. અર્જુન આજે ઘાયલ એ થયો છે, પણ દર્દ દર્દ મને થાય છે. ડેડી ડેડી ડેડી, તમે કઈ પણ કરો, પણ મારા અર્જુનને, મારા અર્જુનને બચાવી લો ડેડી, પ્લીઝ મારા અર્જુનને બચાવી લો. જો બેટા, તારો પ્રેમ સાચો હશે ને તો ઈશ્વરે પણ તારા પ્રેમની સામે ઝૂકવું પડશે. પ્રેમમાં એટલી તાકાત હોય છે બેટા. ધીરજ રાખ, ઈશ્વર પર ભરોસો રાખ બેટા. સેઠ, સેઠ ક્યાં છે અર્જુન? અબ્દુલ આવી ગયો તું? અર્જુન ઓપરેશન થિયેટરમાં છે. મારી દીકરી પ્રિયા. પ્રિયા અર્જુનના પાલક પિતા છે. અબ્દુલ આદા. અબ્દુલ ચાચા, મારા અર્જુનને, એને કઈ થશે તો નહીં ને ચાચા? હું તારી લાગણી સમજી શકું છું. અર્જુન મારો શેર શેર છે, એને કઈ નહીં થાય. અલ્લાહ પર ભરોસો રાખ. પેશન્ટને ટ્રીટમેન્ટ થઈ ગઈ છે, એમને વોર્ડમાં શિફ્ટ કર્યા છે. થોડી વારમાં એમને ભાન આવી જાય એટલે તમે એમને મળી શકશો. તું એના પર ખોટા આક્ષેપ મૂકી રહ્યો છે. અરે આ માણસ તો ભગવાન છે. ભગવાન ઠાકોર નો માણસ હતો તું?
તું સાચું કહી રહ્યો છે. વર્ષો સુધી ઠાકુરનો માણસ હતો હતો જે મારી જિંદગીનો સૌથી મોટો શ્રાપ હતો. ઠાકુર ભવાની સિંહ માણસ નથી, દાનવ છે, રાક્ષસ છે, જેણે મારી જિંદગીની દરેક ખુશી છીનવી લીધી. એક દિવસની વાત છે, હું ઈદની ખરીદી કરવા શેર ગયેલો. અબ્દુલ ક્યાં છે? કાલે ઈદ છે એટલે ખરીદી કરવા બજાર ગયા છે. ભલે ભલે. આવો મોકો કેમ કરી છોડાય? ના ઉધાર ના સરળ હફતે, આજ તારા રૂપનો હિસાબ ચૂકતે. અબ્દુલ, ઠાકોર, માલિક તેને રૈયત પર નજર બગાડે છે. ઠાકોર, પાસે નહીં આવતા. ઠાકોર, મારી નજીક નહીં આવતો. અબ્દુલને ખબર પડશે તો તારો જીવ લઈ લેશે. અરે અબ્દુલ આવશે ત્યારે એનો હિસાબ પણ ચૂકતે કરી દઈશ. છોડી દે મને, પાસે નહીં આવતો. હું મારો જીવ દઈ દઈશ. હું મારો જીવ દઈ દઈશ. શબનમ, કેશવ, શબનમ, શબનમ, અરે આશુ, આશુ થયું, અરે આશુ થયું, શબનમ, શું થયું? ઠાકુર, ઠાકુર, કોણ ઠાકુર? ઠાકુર, હા, ઠાકુર, ભવાની સિંહ, ઠાકુર, ઠાકુર, ભવાની સિંહ, ના, ના શબનમ, ના, ના, ના શબનમ, શબનમ, ના, શબનમ, શબનમ, નહીં શબનમ. ઠાકુર, તારા બાપનો ખડો ભરાઈ ગયો છે. હવે તને કોઈ નહીં બચાવી શકે. કોઈ નહીં. તને નહીં છોડું, નહીં છોડું. અરે બહાર નીકળ, બહાર નીકળ, કાયર, ડરપોક, ના પેટના, બંધ કર બહાર. આટલા વર્ષોની વફાદારીનો આ બદલો આપ્યો છે મને. અકાર આધાર્યાને, આધાર્યાને યાદ રાખજે. આધાર્ય સિતારો હિસાબ પૂરો કરીશ, કરીશ તારો હિસાબ પૂરો. મારી પાસે બે જ રસ્તા હતા, ઠાકુરને મારીને મારી શબનાના મોત તો બદલો લઉં કે તને બચાવીને જિંદગી આપું. તને ઉપાડીને હું શહેરમાં આવી ગયો. હજી પણ તને લાગે કે હું તારો ગુનેગાર છું તો હું આજથી હંમેશ માટે તારી જિંદગીમાંથી જતો રહું.
બાબા सजनी मैं तो बांधी तुझ संग प्रीत ओ सजनी मैं तो बांधी तुझ संग प्रीत
सजनी ओ सजनी मैं तो बांधी तुझ संग प्रीत जन्मो जन्म संगे गाशू प्रेम नगीत मारा मनड़ा ना मीत मारा जीवन संगीत मारा मनड़ा ना मीत मारा जीवन संगीत मारी बातों मा तू मारी यादों मा तू मारी बातों मा तू मारी यादों मा तू છે રાધા રાણી મારી હું છું તારા દિલ નો શ્યામ મારા મન રામા તું મારા તન રામા તું મારી વાતો માં તું મારી યાદો માં તું મેં તો હૈયે લખ્યું રે સાજણ તારું નામ મેં તો હૈયે લખ્યું રે સાજણ તારું નામ મારી વાતો માં યાદો માં તું મારા મન રામા તું મારા તન રામા તું હું છું રાધા રાણી તારી તુજે મારા દિલ નો શ્યામ તુજે રાધા રાણી મારી હું છું તારા દિલ નો શ્યામ મારા મન રામા તું મારા તન રામા તું મારી વાતો માં તું મારી યાદો તમે કોણ છો? કોણ છો તમે? ક્યાંથી આવો છો તમે લોકો? ઠાકુર ના માણસ છો? નહી, ઠાકુર ના માણસ છો? હે, દારૂ વેચવા આવ્યા છો ને? તારો સામાન તપાસવા દે. આ તો માસ્તર સાહેબ છે. કોણ માસ્ટર છે? તું ઓળખે છે એમને? અમારે નિશાળના માસ્તર. આમણે તો મને ભણાવ્યો છે. શું? નથી. માસ્તર સાહેબ નથી, આમાં તો દારૂ નથી, દારૂ નથી. તમે લોકો બહુ સારા માણસ છો, બહુ સારા માણસ છો તમે લોકો. દારૂ નહીં પીવાનો. ના. શું? દારૂ પીવાનો નહીં. નહીં, બહુ ખરાબ વસ્તુ છે. હા, માણસને ખતમ કરી નાખે, પાયમાલ કરી નાખે. ઘર, જમીન, જોરું પણ તમે લોકો દારૂ નડતા નહીં. હા, દારૂ નડતા નહીં, દારૂ નહીં પીતા. બહુ સારા માણસ છો તમે, બહુ સારા માણસ છો. માસ્તર સાહેબ ની આવી હાલત, માનો ના માનો બાબા, માસ્તર સાહેબ ની હાલત કરવા પાછળ ઠાકોર અને એના ખાનદાનનો જ હાથ હશે. હું છોડીશ નહીં. હા બેટા, તને કેટલી વાર કહ્યું છે મેં કે જોશ થી નહીં, હોશ થી કામ લે, હોશ થી. હવે આપણે ગામમાં આવી ગયા છે, ઠાકોર સાથે શું કરવું, ક્યારે કરવું અને કેવી રીતે કરવું હું તને કહીશ. ચાલ ચાલ ચાલ. સાજણ એ મત જાનિયો કે તુમ બિછડે મોહે છે.
વિધાતા કેવા લેખ લખ્યા રે. ઓરે વિધાતા કેવા લેખ લખ્યા રે, ઓરે વિધાતા કેવા લેખ લખ્યા રે. કોઈનો રે સાથી છૂટ્યો, કોઈનો સહારો, કોઈનો રે સાથી છૂટ્યો, કોઈનો સહારો. કોઈની હસતી આંખેથી અશ્રુ વહ્યા રે, કોઈની હસતી આંખેથી અશ્રુ વહ્યા રે. કોઈનો રે સાથી છૂટ્યો, કોઈનો સહારો, કોઈનો રે સાથી છૂટ્યો, કોઈનો સહારો. ઓ રે વિધાતા કેવા લેખ લખ્યા રે. એ ભાઈ, કોણ છે તું? અહીં શા માટે આવ્યો છે? પ્રતાપ, હું સપનું તો જોતો નથી ને. મામા, તમને તમારો ભાઈબંધ યાદ રહ્યો, ભાણો યાદ ન રહ્યો? હું તમારો અર્જુન છું, તમારો ભાણો મામા. મામા, અરે ભાણા, તને પહેલા પૂરેપૂરો જોઈ તો લેવા દે. ખરેખર મને તો ખાતરી હતી કે તું જરૂર એક દિવસ પાછો આવીશ. ગામ આખું કહેતું તું કે તું નહીં આવે, પણ માં મેલડી મેર કરે તો શું નથી થતું. અરે કાણા, તાર વિષ્ણુને જોવો છે ને? તો ચાલ ચાલ હું તને ત્યાં લઈ જાઉં. તને જોઈને ગાંડો ઘેલો થઈ જશે, એના હરખનો પાર નહીં રહે. હરખ તો મને પણ બહુ છે મામા, મારું હૈયું પણ રોકાતું નથી. છતાં આંસુએ મારી આંખો સૂકી નદીની જમીનની રાહ જુએ છે. કોને મામા, કોને ક્યાં છે મામા? બેટા, એ જ્યારથી તારાથી વિખોટો પડી ગયો છે ત્યાંથી જ એનું મન ભક્તિભાવમાં લાગી ગયું છે. આપણા ગામમાં મેલડી માતાનું મંદિર છે ને, એ ત્યાં જ ગયો છે. ચાલ દીકરા, હું તને ત્યાં લઈ જાઉં. ચાલો મામા, મારે એને મળવું છે ખૂબ જલ્દી. સંભાળીને સંભાળીને. અરે આ કોણ છે? મામા, રત્ના. કેમ રત્ના, મને ન ઓળખ્યો? હું અબ્દુલ. અબ્દુલ તું? અરે અરે, આ તો ઠાકોરનો માણસ. આજે તને જીવ તો નહીં જોઈ મામા. આજે હું જીવતો છું તો આ અબ્દુલ બાબાના કારણે. અબ્દુલ ભાઈ, મને માફ કરજો, મારાથી બહુ મોટું પાપ થતા રહી ગયું. અરે ના 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 રત્ના, એમાં પાપ નથી. અરે તારી જગ્યાએ હું પણ હોત તો આજ કરત. અર્જુન, તને તારી મંઝિલ મળી ગઈ. હવે હું જાઉં છું જ્યાં મારી શબનમની યાદો વસે છે. ભલે બાબા. ચલો. દિલ ના આ જખમો હું તો કોને રે બતાવું, ઓ દિલ ના આ જખમો હું તો કોને રે બતાવું, દિલ ના આ જખમો હું તો કોને રે બતાવો. બદલાની આગમાં હું પ્રીત ક્યાં નિભાવું.
જગત સાથી એવો રહ્યો ના મારો, હમદર્દ સાથી એવો રહ્યો ના મારો. અરે ગાંડિયા, નહોતો ત્યારે પડે પડે માવડીને વિનવણી કરતો હતો, અને આજે જ્યારે સામે આવીને ઊભો છે તો ઓળખતો નથી. અર્જુન, બાપા, આ તો અદલો અદલ પ્રતાપ ભુવા. હા બેટા, અદલો અદલ પ્રતાપ છે. બેટા વિષ્ણુ, માની મહેર તો છે હંમેશા. જો માને દિલથી પોકારીએ ને જો તારી હામે લાવીને ઉભો કરી દીધો છે. જો મારો બાળપણનો ભેરુ અર્જુન, તું ક્યાં ગયો તો? આખો દિવસ સૂરજ આત્મે ત્યાં સુધી મારી મેલડીને વિનંતી કરતો હતો કે માં, માં મારા અર્જુનને લાવી દે, માં મારા અર્જુનને લાવી દે. મારા ભેરુ, તું મને એ તો કે, તું ક્યાં ગયો તો? મારી યાદ ન આવી. એ બધી વાત માંડીને કરીશું વિષ્ણુ. અરે ગાંડા, આજે તો હરખની ઘડી છે. તું જ કહેતો હતો ને આ માને કે માં મારી સામે અર્જુનને લાવી દે. આખું આખું તારા ગાણાને તારા ગરબા ગઈશ, તું જ કહેતો હતો ને. તો ગાણા ગા ગાંડા, ગરબા ગા ગાંડિયા. Oh,
રાહણવા હો તારો આજ પરાધે તિજ માતુ પ્રભાર નો કે તીધુંવર તાપ વડોદરે ધર્મ ધજા લહેરાજ જીવતા નહીં છોડું એ બંનેને મામા, જીવતા નહીં છોડું. અર્જુન, આ જંગ હવે તારા એકલાનો નથી, આ રત્નો રબારી પણ તારી સાથે જ છે. બાપુ, એ ઠાકુર ને હું કાલ સવાર નો સુરત નહીં જોવા દઉં. હાય વિષ્ણુ, સુરજ તો જોશે ભવાનીસિંહ કાલ સવાર, પણ એનો તાપ એ સહન નહીં કરી શકે, કારણ કે સૂરજ ના ભરભરતા તેજ કિરણો માં મારા છીનવી લીધેલા બચપણ નો જ્વાળામુખી હશે. મારા બદલાની આગના લાવારસ માં ભવાની સિંગાને ની રખાત ને હું રાખ કરી નાખીશ. રાખ. અર્જુન, ના બેટા, ના. ઠાકુર ભવાની સિંગ ને હું જાણું છું. એ કાચંડા ની જેમ રંગો બદલે છે, અહીંયા બળથી નહીં કળથી કામ લેવાની જરૂર છે. ચતુર કાગડા ને ચતુરાઈ થી મારવો જોઈએ.
ચતુરાઈ થી ઠાકોર સાહેબ જય માતાજી જય માતાજી આવ આવ સમ્રાટ સાઠે બેસવાનું તો ગાંઠે ને બેસ શું થયું રસ્તો ભૂલી ગયો કે પછી મને ભૂલી ગયો ઠાકોર સાહેબ તમે બોલાવો ને હું ના હાજર થાઉં એવું બનતું હશે શું થયું પેલી જમીનનું કામકાજ ચાલુ થયું કે નહીં ઠાકોર સાહેબ વાત એમ છે વાત એમ છે ને તેમ છે એ સંભળાવવા માટે અહીં આવ્યો છે અરે તે માંગ્યા એટલા રૂપિયા મેં તને આપ્યા અને હજુ ઓછા પડતા હોય તો મોઢું ખોલ બીજા રૂપિયા હું તને આપવા માટે તૈયાર છું પણ શક્તિ હોટલ શક્તિ હોટલ ગગનચુંબી હોવી જોઈએ આખા શહેરમાં મારા દીકરાના નામની હોટલનો ડંકો વાગવો જોઈએ દીકરા સવાર સવારમાં આવા અશુભ સમાચાર આપવા આવ્યો છે નાના મોડે મોટી વાત કરું છું જાન બક્ષો તો એ જે બોલવું હોય જલ્દી ભસને નકર મારી ખોપડી ફરી તો બોલ ઠાકોર પહેલા એને બોલવા તો દો કે શું કહેવા માંગે છે બોલ શું કહેવા માંગે છે બોલ જ્યારથી આપણા ગામમાં પેલો શેરી આવ્યો છે ને ત્યારથી કે નવાઝુની થવા લાગી છે ઠાકોર સાહેબ શેરી હા ઠાકોર આની વાતમાં વજન તો લાગે છે આજથી પહેલા આપણા ગામમાં આવું ક્યારેય નથી થયું ઠીક છે એ શેરીને પકડીને મારી હવેલીમાં લાવ
આજ ધૂલેટીને દિવસે આ કાળા તિલક પર મારે એના ખૂનથી તિલક કરવું છે, તો જ ન ઉધાર ન સરળ હફતે એક ઝાટકે હિસાબ ચૂકતે. તો બાપુ, આ શહેરીને મારે પણ જોવો પડશે અને આજના શુભ દિવસે આ કામ મારી પર સોંપી દો. હા, તમે તમે નિરાતે આરામ કરો બાપુ. વાહ, શું વાત છે, આજે ઠાકુરનો લોહી બોલ્યું. શક્તિસિંહ, તું પણ બતાવી દે કે તું પણ એક જમીનદારની ઓલાદ છે. અલે હરામ હાડકાઓ, જોઈ શું રહ્યા છો, જાઓ મારા દીકરા સાથે, જા બેટા ફતે કર. ચલાય ચલા. We'll be right back.
હૈયા થી હૈયું મળ્યું ને જાગ્યા મનના કોડ હા હૈયા થી હૈયું મળ્યું ને જાગ્યા મનના કોડ જાગ્યા મનના કોડ સાહેબા જાગ્યા મનના કોડ તારા મનડાના કોડ દોરી પૂરા કરું હું આજી શરમ નો છેડ નો તું છોડ તારા મનડાના કોડ દોરી પૂરા તને લાગ્યો હો રંગ મને લાગ્યો રે હોળી નો રંગ કેમ ગામ વાસીઓ શાંત થઈ ગયા ચૂપ થઈ ગયા હોય ક્યારેય મને જોયો નથી હા લે વિષ્ણુ ક્યાં છે તારો પેલો શહેરી દોસ્તાર મારે જરા એને જોવો છે તું એને બહાર લાવે છે કે પછી હું આવું પણ પેલા મને એ તો કે કે તારા મિત્રને ક્યાં સંતાડ્યો છે એ શક્તિ એને કોઈના ડરથી ક્યાંય છુપાવવાની જરૂર નથી એ ભડનો દીકરો છે જરૂર આવશે તારી સામે અર્જુન શક્તિ મોબાઈલ કોર્નર શું કરવા બધાની ધૂળેટીની મજા બગાડી રહ્યો છે શહેરમાં રમાડેલી ધૂળેટી ભૂલી ગયો રમાડું ફરી પાછો હા માર ખાવાનો બહુ શોખ છે ને તને અરે શું કામ આવે ફરી માર ખાવા તે દિવસે તો તું બચી ગયો કારણ કે તારું નસીબ સારું હતું પણ આ ગામ મારું છે ને હવે તું આ ગામમાં આવ્યો છે એક વાત તું પણ ના ભૂલ શકતી આ જ ગામની ધૂળ માટીમાંથી હું પણ પેદા થયો છું ધરતીપુત્ર પ્રતાપસિંહનો દીકરો આ ગામ મારું પણ છે કદાચ તું મને ઓળખતો નહીં હોય અબ્દુલ અબ્દુલ છે મારું નામ તારા બાપ અને તારી સાથે આવેલા કૂતરાઓ આ નામને ક્યારે ભૂલી ન શકે જા અને જઈને કહી દે તારા બાપને કે પ્રતાપસિંહનો દીકરો અર્જુન આ ગામમાં આવી ગયો છે અને હું એનો સારથી છું શું અબ્દુલ અને તારા બાપને એ પણ કહી દેજો કે વર્ષોથી મારું ધાર્યું લોહી તરસ્યું છે ના ઉધાર ના સરળ હપ્તે હવે જે પણ થશે એક જ છટકે ચૂકતે બાબા ચાલ આ જો આ છે ને વાઘનું બચ્ચું હા દુશ્મનના દેવડામાં જઈ એની સાથે હોળી રમી અને એને પછાડીને આવ્યો શાબાશ દીકરા શાબાશ શું વાત છે તમારા લોકોના મોઢા કેમ નીચે ઝુકેલા છે હા બોલો
સમજી ગયો. એનો અર્થ એ થયો કે તું મારું નાક કપાવી ના. એ શેરી છે કોણ અને એને મારી સાથે શું દુશ્મનાવટ છે? અર્જુનસિંહ પ્રતાપસિંહ ઠાકોર એનું નામ છે અને એની સાથે રત્ના રબારી અને એનો દીકરો વિષ્ણુ ને હા તમારો ખાસ માણસ અબ્દુલ પણ છે. અબ્દુલ? આટલા વર્ષે? ને અર્જુન પ્રતાપસિંહ નો દીકરો હજી સુધી જીવે છે? શું એ બની જ ના શકે? એક વખત નાગર નો ડંકેલો ડંક ઉતરી શકે પણ આ લાજવંતી નો શિકાર જીવી જ ના શકે. એ વાત છોડ, પણ એ સાંપોલિયો અહીંયા શું કામ આવ્યો છે એ મને બતાવો. શાન ઠાકોર શાન, આ સમય ગુસ્સો ના કરો, કઈક વિચારો. જો એ અર્જુન જીવતો હશે તો જરૂર તે રત્ના રબારીને ત્યાં જ હશે. એના સિવાય આ ગામમાં એને સહારો આપે કોણ? અને જો તમે અર્જુનને મારશો તો રત્ના રબારીને પણ મારવો પડશે. એના કરતા ઠાકુર, એની કોઈ કમજોરી શોધો. કમજોરી? કમજોરી? પણ એની કમજોરી આપણને બતાવશે કોણ? હા બાપુ, મારી કોલેજમાં ભણતી છોકરી, એનું નામ પ્રિયા. પ્રિયા? આ પેલા ધરતી કન્સ્ટ્રક્શન વાળાની દીકરી તો નહીં? હા હા બાપુ, તમે ઓળખો છો એને? ધરતી કન્સ્ટ્રક્શન વાળા, એના માલિકની દીકરી. એ સમ્રાટ સાઠે. હા, જય માતાજી સાહેબ. મારી વાત ધ્યાનથી સાંભળી લે. હા બોલો સાહેબ. જો એટલું યાદ રાખજે કે આ વખતે કોઈ જ ભૂલ ન થવી જોઈએ. ના ઉધાર ના સરળ હફતે, આ વખતે તારો હિસાબ ચૂકતે. મારું નામ છે સમ્રાટ સાઠે, જે કોઈને ના ગાંઠે. અબ્દુલ બાબા ગામમાં છે, તું જા એમની પાસે, હું આવું છું. ઉસ્તાદ, હું સાથે આવું. નિકાળ. ખતરનાક છોકરીને બેહોશ કરીને લાવી. આપણા ઘરની બહુ કેમ સમ્રાટ? મારું નામ છે સમ્રાટ સાઠે અને તું કોઈને ના ગાંઠે. કેમ આવું પડ્યું ને દીના નાટશેઠ? પણ એક વાત ધ્યાનમાં રાખજો, મારી દીકરીનો હાથ તમારા જેવા નરાધમોના હાથમાં આપતા પહેલા હું મોતને વાલું કરીશ. અરે 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 અરે, ના 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 મારા શ્રીમાન સસરાજી, ના. અરે તમારે તો માત્ર તમારી છોકરીના લગ્ન મારી સાથે કરાવવાના છે. દીનાના છે, તમે તો દાનવીર કહેવાવ છો, બહુ મોટા મોટા દાન કર્યા છે તમે. પણ હવે તમારી પાસે હું છેલ્લી વાર દાન કરાવવા માંગુ છું અને એ દાન છે કન્યાદાન.
બસ એ દાન તમે કરી દો એટલે ન ઉધાર ન સરળ હફતે એક ઝાટકે હસ્ત મેળાપ અને હિસાબ ચૂકતે. હિસાબ ચૂકતે તો ત્યારે થાય કે જ્યારે સરખે સરખા ભેગા થાય. જેમ કાગડાના મોઢામાં મોતી ના શોભે ને, એમ કોઈ શિયાળવા સાથે વાઘણ પણ ના શોભે. પાલતુ કૂતરાઓ મને બેહોશ કરીને લઈ આવ્યા છે, પણ જો તું સાચો મર્દ હોય ને તો એક વાર મને છોડીને જો, પછી તને બતાવું આ વાઘણનો પંજો. દીકરાને એણે મારા પંજાનો સ્વાદ ચાખેલો છે કે નહીં, અને જો તું ખરો બહાદુર હોય ને તો એક વાર મને છોડીને બતાવ. અને હા, હજુ રાહ જો, મારો સાવજ આવશે ને તો તને તારી બહાદુરીનું ભાન થઈ જશે. તને તારી છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવે ને તો ફટ કહેજે મને. આવા દે મારા અર્જુનને. અરે તો આવા દે એને, આજે એક ઝાટકે એનો હિસાબ પણ ચૂકતે થઈ જશે. હવે આ ધારિયાથી ઠાકુર નો હિસાબ ચૂકતે. ચલો જમાનાના જુલ્મો તો આવે ને જાય, સિતમ કરો આખરે ભોય ભેગા થાય. જો મુક્તિ તણી સેજ મેં સજી, રાહ આસાન થઈ જશે તુજ દફન નો. Thank you.
રાખજે સાચો ભરોસો તું ભગવાનનો, અંત જરૂર આવશે દાનવના ફરમાનનો. સાંભળ પ્રેમીઓ, તણું અજબ છે હીર, પ્રેમની નદીના એ લાવ્યા નીર, વેચાશે હૈયાની હાટડીએ આવા સોદાગરો, દેવાશે ઠોકરે જાલિમ આવા બિરાદરો. જુલમી જમાનાનો છે જ ક્યાં અંદાજ કાયરને આ બંદાની ખુમારીનો. હલવાની કોશિશ નહીં કરતો, આજે તો તારો હિસાબ ચૂકતે. Thank you.
ભાઈ માણા હારે લડવું એ મર્દાનગી નથી. પ્રિયા હિસાબ ચૂકતે કરાની સાથેનો કરીને શક્તિ જોઈ લે. આ વિષ્ણુ રમારી ની શક્તિ લાજવંતી, તું બચાવવાના શોખ હતા ને? ઓલે બહુ શોખ છે ને તને લાફા મારવાના? હા હા, તો આજે મારા લાફાનો સ્વાદ ચાખી લે. શું થયું? ઠાકોર, ના ઉધાર ના સરળ હપ્તે, આજે કરી દઈશ બધું હિસાબ ચૂકતે. ચાલ પ્રિયા, ઉડાવી દે, ઉડાવી દે. ઉસ્તાદ, પાછળ બોમ્બ છે. સંભાળ પ્રિયા. જોઈ લ્યા તમારીના પંજાની તાકાત. વિષ્ણુ, પ્રિયાને સંભાળો તમે લોકો. અર્જુન, ઉસ્તાદ ઉસ્તાદ, ઉડાવી દો પેલા સાઠેને બાઠેને. સમ્રાટ સાથે માલિક કોઈને ન કાઢે. ભાગીશ કે તું? ભાગીશ? હે ભવાની સિંહ, જો જો આજે ઉપરવાળાનો ન્યાય. તારા કર્મો કુકર્મો ની ખાતાઓમાં હિસાબ ચૂકતા કરવા માટે આજે માસ્તર સાહેબ પણ અહીંયા છે. માસ્તર સાહેબ, લાફો મારો અને લાફો મારો તો તમારા દીકરા રાજુની આત્માને શાંતિ મળશે. લાફો મારો, મારો માસ્તર સાહેબ, મારો અને અબ્દુલ, છોડી દે મને. બેટા, ના અર્જુન, ના. નહીં બાબા, આંસુ નહીં,
આંસુ નહીં. મારી જિંદગીના સપના પૂરા થઈ ગયા બાબા, પૂરા થઈ ગયા બેટા. મોટો કરીને ધરતી પુત્ર બનાવી દીધું મેં બાબા. આંસુ નહીં નહીં દીકરા, મને જવા દે. મને નહીં બાબા, બાબા નહીં, મને છોડીને નહીં જતા તમે. જવા દે મને, જવા દે બેટા. નહીં બાબા, જવા દે મને, જવા દે બાબા, જવા દે, જવા દે, જવા દે. જો જો શબનમ બાબા બોલાવી રહી છે મને. શબનમ બોલાવી રહી છે બાબા. જુઓ બાબા, નહીં બાબા. લા ઇલા ઇલ્લા મુહમ્મદ રસૂલલ્લા. નહીં બાબા, બાબા બેટા. ભેરુ અર્જુન, વિષ્ણુ